ધોરણ નવ વિષય વિજ્ઞાન, એમાં તમારો પાઠ છે 12 ધ્વનિ. એમાં આપણે ટોપિક જોઈશું અહીંયા ધ્વનિનું ઉત્પાદન. તો અહીં તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ એક ધ્વનિ ચીપ્યો, ધ્વનિ મીન્સ છે અવાજ કરતું હોય એવું, ધ્વનિ ચીપ્યો લઈ તેને રબરના પેડ પર અથડાવી કંપન કરાવો અને તેને તમારા કાનની નજીક લાવો. તે ધ્વનિ ચીપ્યો છે ને શું કરવાનું છે, રબરનું જે પેડ છે એની સાથે અથડાવાનું છે, ભટકાવાનું છે અને કંપન કરાવો એટલે કે અવાજ કરાવવાનો. પછી તમારા કાન અને એ જે અવાજ આવે છે ત્યારે તમારો કાનની કાન છે તમારી અવાજ આવતો હોય એ નજીક રાખવાનો છે. શું તમે કોઈ ધ્વનિ સાંભળી શકો છો? કંપની ધ્વનિ ચીપ્યાની એક ભુજાને તમારી આંગળી વડે સ્પર્શ કરો અને તમને થતો અનુભવ તમારા મિત્ર સાથે ચર્ચો. હવે એક આધાર પરથી ટેબલ ટેનિસ બોલ કે નાના પ્લાસ્ટિકના બોલને દોરી વડે લટકાવો, એટલે કે એક મોટી સોય અને દોરી લો, દોરાના એક છેડે ગાંઠ મારો અને સોયની મદદથી બોલને દોરીમાં પોરવો. કંપિત ધ્વનિ ચીપ્યાને હળવેથી બોલના સંપર્કમાં લાવો. આકૃતિ 12.1 જો તમને દર્શાવ્યું છે એ અનુસાર અવલોકન કરો કે શું થાય છે અને તેની ચર્ચા તમારા મિત્રો સાથે કરો. અને જો તમને એક જે આકૃતિ આપેલી છે, આ દોરી છે, આ ટેબલ ટેનિસનો બોલ છે અને કંપિત ધ્વનિ ચીપ્યો કે ભાઈ જે ચીપ્યો અવાજ કરે છે ને એ જો એને તમે આ દોરીના ભટકાવા, આ દોરી સાથે જે બોલ આપેલો છે ને તમારે ભટકાવવાનો છે અહીંયા આની સાથે, પણ જોવાનો છે કેવો અવાજ આવે છે એમ. અહીં તમને એક બીજી પ્રવૃત્તિ પણ આપેલી છે કે એક બીકર અથવા ગ્લાસમાં ઉપરની કિનારી સુધી પાણી ભરો. કંપિત ધ્વનિ ચીપ્યાની એક ભુજાને આકૃતિ 12.2 દર્શાવ્યા અનુસાર પાણીની સપાટી સાથે સ્પર્શ કરાવો. એક ભુજા એટલે કે કોઈ પણ એક છેડો. હવે આકૃતિ 12.3 દર્શાવ્યા અનુસાર કંપિત ધ્વનિ ચીપ્યાની બંને ભુજાઓને પાણીમાં ડૂબાડો અને બંને અવસ્થાઓમાં શું થાય છે તેનું અવલોકન કરો. તમારા મિત્રો સાથે વિચાર વિમર્શ કરો, એટલે કે વાતચીત કરવાની છે કે આવું કેમ થાય છે. જો શું કર્યું છે, પહેલાં તો આપણે ગ્લાસની કિનારી ઉપર આખો ગ્લાસ છે એ પાણીથી ભરી દેવાનો છે અને એની ઉપર કંપિત જે આ ચીપ્યો છે એ રાખવાનો છે. પછી શું કરવાનું છે, જે પાણીમાં એ ચીપ્યાને ડૂબાડી દેવાનો છે. પછી એની બંને અવસ્થા જુઓ કે ભાઈ એમાં કેવી રીતે પાણીમાં ડૂબાડો છો ત્યારે કેવું અવાજ આવે છે અને ઉપર જ્યારે તમે આપેલો જ્યારે ગ્લાસ ઉપર રાખ્યો હોય ત્યારે કેવો અવાજ આવે છે. તો કે ઉપરની પ્રવૃત્તિ દ્વારા તમે શું નિષ્કર્ષ તારવો છો? શું તમે કંપિત વસ્તુ સિવાય ધ્વનિ ઉત્પન્ન કરી શકો છો? અત્યાર સુધી વર્ણવેલ પ્રવૃત્તિઓમાં આપણે કંપિત ધ્વનિ ચીપ્યામાં આઘાત દ્વારા ધ્વનિ ઉત્પન્ન કર્યો, પણ આપણે જુદી જુદી વસ્તુઓમાં ઘર્ષણ દ્વારા ખોતરવાથી એટલે કે ઘસવાથી હવા ફૂંકીને અથવા તો તેને હલાવીને ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ. આ પ્રવૃત્તિઓમાં આપણે શું કરીએ છીએ? તો કે આપણે જ્યારે વસ્તુઓને કંપિત કરીએ છીએ એટલે કે જ્યારે અવાજ ઉત્પન્ન થાય છે અને ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ ત્યારે કંપનનો એ અર્થ થાય છે કે વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ ગતિ, કે ભાઈ જો કોઈ પણ વસ્તુ હોય ગતિ કરતું હોય તો જ એ અવાજ થતો હોય, બરોબર છે? બાકી એનું કંઈ ધ્વનિ ઉત્પન્ન થાય નહીં. મનુષ્યમાં ધ્વનિ તેના વાકતંતુઓના કંપનના કારણે ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ પક્ષી પોતાની પાંખો ફફડાવે ત્યારે શું તમે કોઈ ધ્વનિ સાંભળો છો? શું તમે જાણો છો કે માખી ગણગણાટનો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરે છે? એ એક ખેંચેલ રબર બેન્ડને વચ્ચેથી ખેંચીને છોડી દેતા તે કંપન કરે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. જો તમે ક્યારે એવું ન કર્યું હોય તો હવે આ પ્રવૃત્તિ કરો અને ખેંચાયેલા રબર બેન્ડમાં કંપન જોવો. આ બધી તમને બધી પ્રવૃત્તિઓ આપેલી હતી, બરોબર છે? તમે એવું ન સાંભળ્યું હોય તો તમારે આ બધી પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિ એક બીજી પણ આપેલી છે કે ભાઈ જુદા જુદા વાજિંત્રોની યાદી તૈયાર કરો તથા તમારા મિત્રો સાથે વિચાર વિમર્શ કરો કે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આપણે વાજિંત્રનો કયો ભાગ કંપન કરીએ છીએ, એટલે કે કયા ભાગને આપણે ધ્રુજારી આપીએ કે હલાવીએ ત્યારે એ ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો આ ધ્વનિ ઉત્પાદન હતું. તો અહીંયા ટોપિક પૂરો થાય છે.